વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જીસીએસ પોર્ટલને લઈને એબીવીપીના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા છે. યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા માટે શરૂ કરાયું છે આ જીસીએસ પોર્ટલ. શિક્ષણ વિભાગ દ્વારા પહેલ કરાઈ છે આ જીસીએસ પોર્ટલ માટે, પરંતુ પોર્ટલમાં અનેક પ્રકારની ખામીઓ સર્જાઈ રહી છે, અનેક પ્રકારના છબરડા સામે આવી રહ્યા છે, જેને લઈને એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ તાળાબંધી કરીને તેઓ વિરોધ નોંધાવશે. મેરિટમાં અનેક પ્રકારની ખામીઓ હોવાનું પણ સામે આવ્યું છે. તો કોમર્સના અનેક વિદ્યાર્થીઓના એડમિશન આર્ટ્સમાં આપી દેવાયા છે. ગર્લ્સ કોલેજમાં ભૂલથી બોયઝને એડમિશન આપી દેવાયું છે. આ પ્રકારના છબરડા સામે આવ્યા છે જીસીએસ પોર્ટલમાં, અને તેને લઈને વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એડમિશન બાબતે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે એબીવીપી હવે મેદાનમાં આવ્યું છે, અને એબીવીપીના જે તમામ કાર્યકરો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો થોડા સમય પહેલા શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીઓમાં કોમર્સ, આર્ટ્સ અને સાયન્સમાં જે તમામ પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ પોર્ટલને અસ્તિત્વમાં લાવવામાં આવ્યું હતું, અને આ પોર્ટલમાં અલગ અલગ પ્રકારની તેમાં જોગવાઈઓ કરવામાં આવી હતી કે જે કોઈ પણ વિદ્યાર્થી છે તેની માહિતી આ પોર્ટલમાં હોય, કોલેજોની માહિતી આ પોર્ટલમાં હોય, એડમિશનની પ્રક્રિયા એ આ પોર્ટલથી જ ફરજિયાતપણે વિદ્યાર્થીઓએ કરવાની રહેશે તેવો નિયમ જ્યારે લાગુ કરવામાં આવ્યો જીસીએસ પોર્ટલને લઈને, અને તેને લઈને પરંતુ અનેકવાર છબરડા સામે આવ્યા, ગંભીર પ્રકારની ગેરરીતિ સામે આવી, ખામીઓ સામે આવી. તો જે કોલેજોનું મેરિટ લિસ્ટ હોય તે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં પણ ખામીઓ સામે આવી હતી. આ સિવાય જે એડમિશન આપવાના હોય છે કોલેજોમાં વિદ્યાર્થીઓને, તે એડમિશનને લઈને પણ ગંભીર પ્રકારના ગોટાળા સર્જાયા છે, ખામીઓ સર્જાઈ છે. કોમર્સના અનેક પ્રકાર અને જે વિદ્યાર્થીઓ છે તેમને આર્ટ્સમાં એડમિશન આપી દેવાયું છે. ઘણી એવી ગર્લ્સ કોલેજ છે, તો ગર્લ્સ કોલેજમાં જે વિદ્યાર્થિનીઓને એડમિશન જોઈતું હોય તેના બદલે તેમને બોયઝને તેમાં એડમિશન આપી દેવાયું છે ભૂલથી. આ પ્રકારની જ્યારે વિગતો આ જીસીએએસ પોર્ટલમાં દેખાઈ રહી છે અત્યારે, ત્યારે એબીવીપીના કાર્યકરો જે છે તે રસ્તા પર ઉતર્યા છે, વિદ્યાર્થીઓના હિતમાં આંદોલન કરી રહ્યા છે. તમામ જે ખામીઓ સર્જાય છે, છબરડા સર્જાયા છે, તેને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો એબીવીપી દ્વારા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓને તાળાબંધી કરીને વિરોધ નોંધાવવામાં આવશે. જે મેરિટમાં અનેક પ્રકારની ખામીઓ સામે આવી છે તેને લઈને વિરોધ નોંધાવવામાં આવશે. આજે જોડાયા છે એબીવીપીના જે કાર્યકર્તા છે, એમણે આજે યુનિવર્સિટીમાં તાળાબંધી છે. શું કહેશો, કયા મુદ્દે વિરોધ છે અને કયા માટે તાળાબંધી કરી છે? વિકાસમાં જે પ્રકારે બહુ મોટો છડો સબળો ગુજરાતની અધિકારીઓ દ્વારા, બ્યુરોક્રેસી દ્વારા ગુજરાતના પ્રશ્નોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે આજે ગુજરાતનો વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા એ રસ્તા ઉપર છે. બ્યુરોક્રેસીને કાન ખોલીને સાંભળવા કહે છે કે આ વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા એ જાગૃત છે અને એને પ્રશ્નો છે, ત્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદનું આંદોલન ચાલુ રહેશે. આ છબડાના કારણે કેટલા વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે? આજે ગુજરાતની યુનિવર્સિટીઓમાં 9 લાખ જેટલી સીટો છે, પરંતુ એ 9 લાખમાંથી 4 લાખ ઉપર માત્ર વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન થાય છે અને 1 લાખને માત્ર એડમિશન મળે છે. આપ સમજી શકો છો કેવડી મોટી ઘટના, આ ગુજરાતના શિક્ષણ માટે નિંદનીય ઘટના અને જેને કહેવાય શરમજનક ઘટના છે. ચોક્કસથી જે પ્રમાણે વાત કરવામાં આવે તો જી કાસ જે પોર્ટલ છે એ પ્રક્રિયામાંથી એડમિશન આપવાને લઈને છબડા બહાર આવ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો આર્ટમાં એડમિશન મળ્યું છે, અને ગર્લ્સ જે સ્ટુડન્ટ છે એ લોકોને બોયઝ હોસ્ટેલમાં એડમિશન આપ્યા છે. તેના લઈને આજે એબીપી દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ કર્યો અને ત્યારબાદ તાળાબંધી પણ કરવામાં આવી. કેમેરા અજય નિલોર સાથે મનીષી રાઠોડ. એબીપીનો વિરોધ ચાલી રહ્યો છે. જી કાસ જે પોર્ટલ છે તેમાં અનેક છબરડાઓ સામે આવ્યા છે. તમે જોઈ શકો છો મારી પાસે સીધા દ્રશ્યો કે એબીપીના જે સંગઠનના લોકો છે એ આ જી કાસ પોર્ટલનો વિરોધ કરી રહ્યા છે. કોમર્સના વિદ્યાર્થીઓને આર્ટ્સમાં એડમિશન અપાયું છે, ગર્લ્સ સ્ટુડન્ટ્સ હોય એને બોયઝ હોસ્ટેલમાં એડમિશન અપાયું છે, અને આ ઉપરાંત અનેક ખામીઓને છબરડા સર્જ્યા છે. તેને લઈને આ તમામ લોકો છે અત્યારે વિરોધ કરી રહ્યા છે. યુનિવર્સિટીને તાળા મારવાનો જે કાર્યક્રમ છે અત્યારે શરૂ થયો છે અહીં, અને સાથે જો વાત કરવામાં આવે તો તમામ લોકો છે અત્યારે આ યુનિવર્સિટીમાં જઈ રહ્યા છે. જે જી કાસ પોર્ટલ છે એ પોર્ટલમાં જો વાત કરવામાં આવે છબરડા સર્જાવાના કારણે આ તમામ લોકો વિરોધ કરી રહ્યા છે. તમામ લોકો અત્યારે કુલપતિની કેબિનમાં જશે, અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો તમામ લોકો રજૂઆત કરવા છે, અને સમગ્ર રાજ્યભરમાં આ એબીપીના તમામ લોકો વિરોધ કરી રહ્યા છે. કેમેરા જિલ્લા નિર્વાહ સાથે મયદીપસિંહ રાઠોડ.